ये भगवान, ये प्रभु, भगवान आज बेहता वर्ष नो दिवस छे अने माणा कहे छे के आज नवो वर्ष कहेवाय। गया वर्ष दिवसो भूली અને નવા વર્ષના દિવસોમાં કંઈક નવું કરવાનું હોય એને નવું વર્ષ કહેવાય। પણ ભગવાન આજ તમારી કૃપાથી મારો ઘર સંસાર ખૂબ સારી રીતે હાલે છે, જિંદગી સારી સુખ દુઃખમાં વહી ગઈ અને મારા ઘરનું માણા એના માર્ગે વહી ગયું ને હું નોંધારી થઈને પડી છું આજ। કાંઈ વાંધો નહીં ભગવાન, સમજી શકું છું કે જે આવ્યા એને જવાનું છે, અજર અમર કોઈ છે નહીં, અમર પટ્ટો કોઈ લઈને આવ્યો નથી। પણ દુઃખ તો એ વાતનું છે કે એ હતા ત્યાં સુધી મારો પરિવાર એમખેમ હતો, પણ આજ 5-7 વર્ષ થયા મારે બે દીકરા પણ બે દુશ્મનની જેમ થઈને ઉભા રહ્યા છે। મારે તો ડાબી હરખી ને જમણી હરખી, એટલે કે મારે તો જીણકો દીકરો ઈ ને મોટો ઈ, ક્યાં દીકરા પાસે રહેવું ને ક્યાં દીકરાને અવગુણવું, મારે તો બે એક સમાન છે। પણ આજ નવા વર્ષથી મારે એક નવો દી ઉગાડવો, બે દીકરા મારી પાસે આવવાના છે। પણ બે દીકરાને એમ કેવું છે કે આજ તમારી માં મરવા ઠેકાણે બેઠી છે, ઉંમર પૂરી થઈ ગઈ છે, આજ માને રાધી રાખવી અને માના આશીર્વાદ જોતા હોય તો બે દીકરા એક થઈ જાવ, ભલે દીકરા નોખા હોય, પટા તમે નોખે સુલે રાંધી ખાવ, નોખા ઘરમાં તમે રહ્યો પણ વાર તહેવારે એક થઈને રહ્યો અને આવો જાવ એકબીજાના સાથ સહકારા બનો। બટા તમે ભાઈ ભાઈ થઈને તમારા નથી તો જગતમાં બીજું કોણ તમારું બને? માટે ભગવાન આજ તમારા આશીર્વાદ લઈને આથી નીકળું છું ઘરમાંથી, બારીને ફરિયામાં બેઠી છું ઢોલિયો ડારીને, પણ હે ભગવાન એટલી મારી માથે કૃપા રાખજો, જો મારા જીવનમાં ધર્મ નીતિ ને દયાથી ક્યારેક પણ આવેલી હશે ને તો મારી માથે એટલી કૃપા રાખજો પ્રભુ, મારા બે દીકરા એક થઈ જાય ને મારી ઉપાધિ વહી જાય, પ્રભુ મારા માથે આટલી કૃપા કરજો। હા ભગવાન તમે તો વયા ગયા તમારા માર્ગે, પણ તમારું અધરું કામ મૂકીને તમે ગયા છો બે દીકરાને એક રાખવાનું, આજ હું ઈ કામ તમારું પૂરું કરીને આવીશ તમારી પાસે, કારણ કે હું તમારા ઘરનું માણા હતું ને તમારા અધૂરા કામ હું પૂરા કરીશ ને મારા અધૂરા કામ બાકી રહી જાય, ઈ જો આજ મારા દીકરા એક થઈ જાય ને તો આપણા બાકીના કામ ઈ પૂરા કરશે, એવી પ્રભુ પાસેથી પ્રાર્થના કરું છું। જય દ્વારકાધીશ। આવું કરો તમે બૂટ પહેરું કાં કેમ જાણ છે 12 મહિનાનો પરબ છે, બા ઘર નહીં જવું પડે અને બાપા એવું છે, અરે પગે લાગવા જવાનું છે ને, અરે બોલાય તમને કોઈ દી બોલાયવા તૈયાર થઈ ગઈ અમે નવી હાડી પહેરી, હું કેવી લાગુ છું? બહુ રૂડી લાગશ એ, અને નિયા નથી જાવું અત્યાર માં, અત્યાર મને હું બાપનો વિવાહ હે, તો હું તૈયાર થઈ ગઈ, કાઈ ના હું તમને વાંધો છે, અને ઓલો કાયડો છે મારા ખોટું ને મોઢું જોઈ નકમ ઝાપડ બાપડ મારી લેતો નકામું થાય, એ કાયડા હોય કે ધોઈરા તમારે કેનું મોઢું બોલાવવાનું છે ભાઈ, મારે નો મેળા માથા કો થાય કારણ વિના ની, અને આપણે બાને પેલા પેલા બાને પગે લાગવા જાનો, હું બીજા કોઈ ના ઘરે નહીં આવું, નકમ આજ નથી આવું, પણ બાની ઘરે જાય બાની ઘરે ઈ પોતે આવીને બેઠો હોય છે, ઈ એ છે એની ઓલી બોતળી હોત ભેગી હોય છે, અને મારા મોઢું જોઈ છે નખામાં ખોદી બગડે, અરે રે આપણે ઈ બોતળા ને હાથા ને કોઈ ને નથી બોલાવા, તમે હાલો ને આપણે એના મોઢા બોલ્યા વગર નીકળી જાવ, મારા ઓલી જાડી બોલાવીને નો રે મને ખબર છે, અને મારો આખો દેહ તો વરો બગડે, તો હું હમણે એમ કહીશ કે મારી બાના ઘરે આવો તો પોતે ના પડશે કે તારી બાના ઘરે પેલા નહીં મારી બાના ઘરે, હવે એની બાના ઘરે જવા નહીં માનજો, તારી બાની ઘરે આવું જ છે, સપરપગી પૈણી આવી ને એમાંથી મારા માથાકૂટ થઈ, અને તારી બાય માથાકૂટ થઈ, તને પૈણી લેવો અને ભાડે રાખ્યું મકાન એમાં માથાકૂટ થઈ,
તારી બાને ઘરનો ઢોઢો મકાન આ તો એ તો વળિયા ને દીકરી આવી સરસ નીકળે લીલા લાડા જેવી તો કઈક મહિના આશા તો રાખે કે મોફત થોડી આવે લે હા તો તારી બાએ દીકરી દીધી ને ક્યાં ગોગલો માર દીધો તારી બાએ અરે બાપા અત્યારે 12 મહિનાના પરબે બાજો માને હજી તમને હું આવો ઠળઠળિયો ઈપડો હું તને ઈ હાટો કહું છું કે આપણે ઘરે પછી જાય બપોર પછી બાને પેગે લાગી આવી નેવળો બે બેઠા છે અત્યારમાં એ ભલે બેઠા હોય હું તો જાઉં તમને આવું છે તો ઈ એકન બોલાવતી ને હું નહીં બોલાવ મારે એનું કારો ડાચું નથી જોઉં જો ભાભીને બોલાય ને તો મારે જરાય નહીં મેળાવે અને હું ન્યા દેખી ગયો કે ભાભી એને કોઈ જેટલા ઈશારા કરીને વાત કરી તો એક પડખમ પાટો મારીશ પડખું ખેડવી નાખી એમ માન લે જાય તો તમે મને એને બોલાવું તો ધોકેથી મારતો પણ અત્યારે હાલો હાલ થામ હાલો મોઢામ જીપડો રાખતે બોલતી નહીં કાઈ હવે કાઈ નથી બોલતી એ બા મંદિરે ગઈ તી ને એમાં ઠકાઈ ગયું છે એકલો કાયો ઝીણકો ક્યાં ને ઝીણકાઈ રે હું છે મારે કા બોલતા નથી તમને ખબર છે અમે એકબીજા અરે આજ તો કદાચ બાપનો દુશ્મન હમો જણે તો માણો રામ રામ કરે તમે તો ભાઈઓ છો અને કદાચ ગગા આ ઝીણકાની ડેલીએ થતો આવ્યો ને ટપોર કરીને બોલાય તો આવ્યો તો કઈ નિશા બાપનો ન થઈ દાત એ વાત મૂકો ને બા હવે અત્યારે અમે તમને પગે લાગવા આવ્યા છે ને એ ઝીણકો છે હું ઝીણકો ન કદાચ તું ને ગયો તો તું મોટો જ રહીશ તું ઝીણકો ન થઈ દાત એને આવવાનું હોય મારે ન આવવાનું હોય મારે બા તને કોઈ દિન બે શબ્દ કહેતા કેમ નથી કાઈ મારે તો બે હરખા જો આવ્યો જાતું તો હું તો મોટી સરી તો નાની છે કદાચ તું એને બોલાવતો કોઈ તું નિશા બાપની ન થઈ જા એકુ બે હું નથી શું બોલાવે અને ઝીણકા ઓ હે કદાચ આવતા માર્ગે મોટાની ડેલીએ ટપોર કરી હોત કે હાલ ભાઈ અમે બાપા હે જાય છે તો તું કઈ ઝીણકા બાપનો ન થઈ જા પણ મારે હું જરૂર છે એની હું કામ મારે ડેલીએ જવું જોઈ બટા જરૂર તો એકવાર ગામના કુતરાની પડે છે એ બા કુતરાની જરૂર પડશે ને તો કુતરાને હાથ વાર પેગે લાગીશ પણ આવડા બેઈને નહીં પતાને આટલો બધો હેનો સહકો સડી ગયો હાથ વાર વાંધો હોય બા જેથી મારે લગ્ન નતો છે ને તમે મને કેવી રીતે રાખતા અને આમ તમે મને પહેણાવ્યો અને સીધો મારી એને ભકો આવ્યા મને મન પણ એમ તબડાવે હૈસે બટા હૈસે શું છે તું ઝીણકો છો ને તે થોડુંક સહન કરી લીધું તો એમાં કઈ વાંધો નથી આવી ગયો બોટા તારે શું કરવાનું છે બા અમે પગે લાગવા આવ્યા છે બરોબર તમારા આશીર્વાદ દેવા છે તો બે નકર વયા જાય અમે બટા તમે વયા જાવી નથી ઈચ્છતી ને એટલે જ હું તમને કહ્યું ને ભાઈ બાપા કરું છું અને હવે તારે આ બેહવું જ પડશે જાય ક્યાં તું તારે શું કરવાનું છે બા અમે બે માણસ તમારી પાસે આવ્યા છીએ ને આ બે તાવરા નથી પૈગે લાગવા આવ્યા હે અને માવતર ના આશીર્વાદ લેવા આવ્યા હે કોઈ બાધવા નથી આવ્યા પ્રેમ થી આશીર્વાદ આપી દો એટલે અમે અમારા ઘર ભેગા થાય બટા નકરે આશીર્વાદ લઈને તમે ઘરે વિયા જાવ પણ મારી આતેડી તો બરતી ને બરતી રહે આ ખરેખર આશીર્વાદ જોતા હોય ને તો તમે આ માની આતેડી ઠારો હું એમ કહું છું બટા આજ નવું વર્ષ છે ને નવા વર્ષ નો નવો સિલો અપનાવી લ્યો કારણ કે જૂની જાય ને નવી વચાય બટા આજ તો કદાચ બાપ નો દુશ્મન આયલો આવતો હોય તો ધોળીને રામ રામ કરે એનું નામ નવું વરા કહેવાય તો તમે તો એક બાપ ના સંતાન છો ને આમ નોખા નોખા ભાગો છો અને પાછા માની પા આશીર્વાદ માગો એ માના આશીર્વાદ બટા હૃદય થી નો દળે ખાલી તમને સમજાવવા હાટું દળે માને હૃદય થી મા પાય થી આશીર્વાદ જોતા હોય તો હું કહું એમ કરશો બટા તમે કયો એમ કરે બા બટા તો થઈ જાવ ઉભા મારા દીકરા ને રામ રામ કરલ્યો બે ભાઈઓ બસ મારા દીકરા હપી ગયા ડાયા થઈ ગયા બસ 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 ડાયા થઈ ગયા બે બધા આમ જ ડાયા થઈને રહેજો હા વાતતા નહીં કોઈ દી હવે આશીર્વાદ આપ
તમારી સમક્ષ આ નવા વર્ષ ને લગતો એક કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને હા, વન મીડિયા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો. હેલો મિત્રો, મારું નામ છે પંચાલ રાજેન્દ્ર. તો આવતા વર્ષની નવી સરપ્રાઈઝ તમને લોકોને આપીએ છીએ. તો આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હેલો મિત્રો, જય માતાજી, હું છું કૃષ્ણા દેશના. મેં આજે બેસતા વર્ષને લગતો એક કોન્સેપ્ટ કર્યો છે. તો તમારા કુટુંબમાં વાદ વિખવાદ હોય તો અમે જેમ સમાધાન કર્યું એમ તમે પણ કરી લેજો. અને અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હેલો મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને અમારા વિડીયો ગમે તો અમારા વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.